ડબસ્કસ સ્ત્રી કુછ જમા હું છું આપનો દસ નંબર સદી મારી દીધી ભજીયા તો તમે આગળ જોયા રેસીપીની અંદર લોકો કહેતા હોય છે કે હવે ભાઈ આ ચટણીની રેસીપી બનાવો ચટણી લઈ આવો કારણ કે જે આપણે ઘરમાં જે ખજૂરામની ચટણી બનાવીને એ અલગ હોય છે અને રસોઈ અંદાજમાં હોટલમાં અને જે આપણે ખાતા હોય છે ત્યાં પણ ચટણી અલગ હોય છે તો સંજયભાઈ સ્વાગત છે તમારું રવિવારના રસોડામાં નમસ્તે નમસ્તે અને આપણા તમે જોવો છો કે સંજયભાઈ જે શેફ છે મોસ્તીનું આ હા હા તમે સંજયભાઈ દર લોકો રવિવારે આપણે વિડીયો આવે હાંજી એ જ આઈટમ બને બનાવે છે એટલે તો આપણે માણસોને મજા આવે છે ને આપણે એટલે દેશ વિદેશમાં લોકો ખુશ થઈ ગયા છે આપણા દેશમાં તો બનતો જ હોય પણ બહાર પણ બનાવતા હોય છે તો સંજયભાઈ ભજીયા આપણે ઘરે તો બનાવતા હોય છે પણ એની જે ચટણી છે ને બજાર જેવી ઘરે નથી બનતી તો એના માટે હવે શું શું વસ્તુ વાપરવાની કે આપણે કઈ ભૂલ કરતા હોય છે એ થોડું ઘણું કહેશો તો આપણે વધારેમાં વધારે પડતી માણસો શું કરે કે ઘરમાં જે મટકીઓ લઈને એની ચટણી કરી નાખે છે મીઠી ચટણીના કેટલાય પ્રકાર છે પણ લગ્ન પ્રસંગોની અંદર જ્યારે અમે ભજીયામાં સમોસામાં બધા ફરસાણમાં ચાલે ને એવી ત્રણ ટાઈપની ચટણી તમને કહું ત્રણ ટાઈપની હા બરાબર ચટણી લીલી ચટણી અને દહીંની ચટણી દહીંની ચટણી હવે આ સર્વપ્રથમ આપણે મીઠી ચટણી આ જૂનવાણી પહેલેથી આવતી એ જ બને છે ખજૂરામલી દેશી પ્યોર બાફી નાખવાનું આમાં શું શું આવે ખજૂરામલી ખજૂરામલી એટલે કેટલું કેટલું લેવાનું આપણે જેવી રીતે એક કિલો ખજૂર હોય ને એક કિલો ખજૂર તો એની અંદર 200 ગ્રામ જેવી અંદાજે આમલી એક કિલો ખજૂરમાં 200 ગ્રામ આમલી અને આને આપણે ઉકાળવાનું કે બાફવાનું પાણી નાખી અને અડધી કલાક કલાક જેવું બાફી નાખવાનું બાફી નાખવાનું બફાઈ જાય એટલે પછી પાણી એ જ રાખવાનું ને આપણે પાણી એ જ રાખવાનું અને પછી આવી રીતે મિક્સરમાં આપણે આવી ચટણી બનાવવાનું આ દેશી જુગાડે સીધો ડાયરેક્ટ ઢાંકી જ દેવાનું ક્યારેક ક્યારેક આ ઢાંકણા ન મળે તો આવું પણ કરતા રહેજો ઘરે વાહ આ તૈયાર આ તમે જે જોઈ રહ્યા છો કે આપણે ખજૂર અને આંબલીને જે મિક્સરમાં ક્રશ કરી દીધી સંજયભાઈ હવે આમાં આપણે શું નાખવાનું છે આ ખજૂર આંબલીની ચટણી જે મિક્સરમાં પીસાઈ ગઈ છે બરાબર બરાબર આની અંદર નાખવાનું આપણે સ્વાદ અનુસાર મીઠું નમક સ્વાદ અનુસાર મીઠું પછી એમાં દાડમ દાડમના દાણા ઓહો વાહ દાડમના દાણા પછી એમાં તલ તલ અરે વાહ જરૂર પ્રમાણે તલ પછી ખાંડ નાખવાની ખાંડ હા કેમ કે જે ખજૂર અને આંબલી ખજૂરની એટલી મીઠાશ ન હોય બરાબર એટલે આંબલીની ખટાશ પકડી ગઈ હોય હા તેની અંદર તીખું તીખું મરચું મરચું પણ આવે હા ઓહો ખાટી તીખી મીઠી એક ચટણી થોડુંક દાણા જીરું થોડુંક દાણા જીરું ભજીયામાં સમોસાની કંઈ કરવી તો દાણા જીરું નહીં નાખવાનું બરાબર પછી લાઇટ ગરમ મસાલો ગરમ મસાલો હા ચટણી છે ભાઈ ભજીયાની ચટણી અને ભજીયા જેટલા સ્વાદિષ્ટ હોય ને એટલી ચટણી પણ એને ડબલ સ્વાદિષ્ટ હોય પછી આની અંદર તમારી કોથમીર હા હા રાજભાઈ આ તો મોજ આવી જવાની હોય ચટણીમાં તો તને ગરમ બરમ નહીં કરવાની કે ના 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 કાંઈ નહીં એ જે બજારમાં જે ચટણી જે અમુક અમુક ઠેકાણે મળે એ ક્વોન્ટિટીની અંદર બનાવવાતું અલગ અલગ રીતે બનતી હોય બરાબર પણ રસોઈના અંદાજમાં આવી રીતના બને હા પ્રસંગોની અંદર આ કાચી જ કાચી આમાં ખાટું તીખું મીઠું બધું જ સ્વાદ છે હા હજી આની અંદર તમારે સીઝન પ્રમાણે સફરજન કેળા આમાં મિક્સ કરી નાખો એટલે ઓવર મજા આવે શું વાત છે આખી આખી એને ફ્રૂટ ચટણી કહી દેવાય વાહ સંજયભાઈ વાહ હજુ હવે કઈ પૂરું કે બધું આવી ગયું રેડી રેડ કમ્પ્લીટ આ તૈયાર હા ચલો આ તમે જે જોઈ રહ્યા છો કે આ ચટણી તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા જે રાજકોટની જે ચટણી બનાવવામાં આવે છે દરેક અમારા જે પ્રોગ્રામ હોય ભજીયાનો પ્રોગ્રામ હોય એમાં લીલી ચટણી અમારે ખાસ હોય જે રાજકોટથી પ્રખ્યાત છે તો એ ચટણી અને આ ચટણી બહુ ડિફરન્ટ હોય છે તો આપણે આજે સંજયભાઈને સાથે જાણીશું કે શું ડિફરન્ટ છે અને એ ભજીયાની ચટણી કઈ રીતના બને છે ને આપણે આમ બનાવતા પણ બધું ભેગું કરીને પણ કંઈક રીત અલગ હોય છે આ બધી રીત ખાલી જોઈ જશો ને તો તમારા ઘરે એવી રીતના જ બનશે હવે લોકો કહેતા હતા કે આપણે રાજકોટની ચટણી કેટલી ચટણી નથી મળતી રાજકોટની લીલી ચટણી એટલે કેટલી કોમેન્ટ હતી અને કેટલાય પર્સનલ તમને ફોન હતા મને ફોન હતા એટલે આપણે રાજકોટની જે રીતે લીલી ચટણી પ્રખ્યાત છે એવી રીતે લીલી ચટણી સંપૂર્ણ રીતે અમે જે રસોડામાં બનાવી છીએ એ અલગ હોય હા એટલે લીલી ચટણી પણ એની થોડી અમારી રેસીપી અલગ આવે એ લોકો
જે નાખે છે એમાં મરચા, સિંગદાણા અને ખટાશ અમે થોડીક ડિફરન્સ કરી છીએ. જેની આપણે નેચરલ આ જે પ્રસંગની અંદર શું છે કે 70% આમ બધો ટેસ્ટ આવવો જોઈએ. અત્યારે જે લીલી ચટણી આજે આપણે જે બનાવવાની છે ઘરમાં બધી વસ્તુ હશે બધી, આપણે ઘરમાં નોર્મલ એક વસ્તુ આપણે પ્રસંગમાં એવી રીતે વાપરવાની, ખાધા પછી કોઈને વાંધો ન આવે અને ઘરે બનાવીએ તો 2 મિનિટમાં બની જાય એવી રીતે છે. એટલે હવે જો પહેલા વહેલા તો આપણે તીખા મરચા, પાલક શેના માટે આપણે નાખતા હોય છે? આ પાલક અને કોથમરી મરચા આ ત્રણ નું જે કોમ્બિનેશન પાસે ને પછી જે ટેસ્ટ આવશે ને ચટણી નો, એટલે તમે એમ કહેશો કે કઈક એક્સ્ટ્રા વસ્તુ છે. પછી સિંગદાણા, એક કિલો મરચા હોય તો 100 ગ્રામ કોથમરી, 100 ગ્રામ પાલક, બરાબર 200 ગ્રામ સિંગદાણા, 200 ગ્રામ સ્વાદ અનુસાર લીંબુ અને મીઠું, સ્વાદ અનુસાર લીંબુ અને મીઠું, હા જે તમે જેટલું ખટાશ ખાતા હોય એ રીતે. હવે આપણે ચાલુ કરી દઈશું. હા બધું એકી સાથે જ પીસવાનું છે આપણે? હા એકી સાથે જો નાખશે જો. મરચા નાખ્યા છે અને પાલક, કોથમીર, પછી આ સિંગદાણા, પછી હળદર, સ્વાદ અનુસાર મીઠું. પછી ખટાશ માટે લીંબુનો રસ. વાહ. હવે આપણે મિક્સરમાં પીસી લેવાનું, પાણી નાખવાનું, માં સેજ પાણી નાખવાનું, નકર આ પીસાશે ને. એમાં થોડુંક પાણી, 1 ગ્લાસ જેટલું, જેથી કરીને પીસાઈ જાય. મિક્સર કલર જો આવી રીતના મિક્સર કરજો. આપણે ઘરે આપણે બહુ આવું ભૂલ કરતા હોય. સંજય ભાઈ આ પીસાઈ ગયો, તૈયાર થઈ ગઈ ચટણી? ના ના, હજી આની અંદર દહીં આવશે. દહીં આવશે? હા. એ આખા દહીં શું કામ કરે? એમાં દહીં છે ને એક જે અમુક સમયની અંદર લીંબુ છે તો એની ખટાશ કરતી હોય, દહીંથી ચટણીનો જે સ્વાદ આવશે ને એ તમને અંદર એક પૂરી આખી આખી લીલી ચટણીમાં વિચારશે. તો હવે આમાં શું કરવાનું આપણે? હવે આની અંદર આ બાઉલમાં કાઢીને પછી આની અંદર દહીં અને એક પ્રકારની દહીં નાખી દઈ અને જરૂરિયાત પ્રમાણે પછી મીઠું ને માથે લીંબુનો રસ, બરાબર બાઉલ તૈયાર કરશો. આ પછી ચટણી તૈયાર. હવે સંજય ભાઈ હવે આમાં દહીં, આ દહીં નું ગોરું છે. હા હા, દહીં નું ગોરું. હવે સંજય ભાઈ આમાં દહીં નાખી દીધું, પછી હવે દહીં ઓલામાં મીઠું નાખ્યું હતું થોડુંક, આપણે દહીં ના ભાગનું મીઠું નાખવું પડે, બરાબર થોડીક ખટાશ અને આ લીંબુનો રસ તૈયાર. હા અરે વાહ, ઈઝી રેસીપી. 5 મિનિટમાં તો તમે બ્રેડ બનાવો, સમોસા બનાવો, વડાપાઉં બનાવો, બધામાં લાગે ને? તો બધામાં. વાહ સંજયભાઈ વાહ. ઘાટી કરવા માટે આપણે સિંગદાણાનો ઉપયોગ કર્યો છે અને ખટાશ માટે લીંબુ નહીં કર્યા અને પાલકથી એકદમ ગ્રીન. હા, અને પાલક તમે જેટલી પણ શરીર માટે ભાઈ જેટલી ખાવ ને એટલી સારી છે. પાલક, કોથમીર, સંજયભાઈને તો અતિ પ્રિય હોય તો કોથમીર. હા કોથમીર, હાય હાય હાય. અને આ તમે ભજીયામાં પણ ખાઈ શકો, પછી ભેળ બનાવો તોય ચાલે. દરેક વસ્તુમાં આ ભેળ બનાવો તો દહીં નહીં નાખવાનું. ભેળ બનાવો તો દહીં નહીં નાખવાનું, નાખવાનું. હા, આ ફરસાણ કોઈ પણ ખાવા હોય એની સાથે કાચી ચટણી, હા એટલે તો નાખવાનું કોઈ પણ. બાકી એમને ભેળ તો ઓલી જે ચટણી પાણી એની પાણી નાખીને નરમ પડે. વાહ. હવે આ ભજીયા સાથે તમને હું બતાવીશ કે ભજીયા સાથે ખાઈશું કેવી ચટણી લાગે છે, તમને એ બતાવશું. સંજયભાઈ આપણે જે ઓલી ચટણી તો જોઈ, હવે આજે કઈ ચટણી બનાવવાના? બીજી દહીંની ચટણી, ભજીયાની અંદર એક લસણવાળી દહીંની ચટણીનો મહિમા વધારે છે. દહીંની ચટણી? હા. તો આ તેલ ગરમ કરી દીધું છે, હવે એની અંદર આપણે જીરું અને આ લસણ. હા હા,
આમાં તેલ નું પ્રમાણ ઓછું છે ને? હા, આમાં તેલ નું પ્રમાણ ઓછું. પછી એમાં લાલ મરચું. આ તીખું કે મોરું લેવાનું? તીખું જો. તીખું દહીં આવે ને, મોરું પડી જાય. ધીમા તાપે કરવું પડે, કારણ કે આ બરી જશે ને. હજુ આ પછી એમાં હળદર. આ ઘોરું નાખવાનું ને આપણે? હા, દહીં નું ઘોરું. આપણે અહીંયા કાઠિયાવાડમાં તો ઘોરવું મળી જાય, પણ જો અમદાવાદ કે આ જ્યાં હોય ને ત્યાં આ દહીં હોય ને એને તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેજો અને પાણી જેવું કરી નાખજો. થોડું પાણી નાખીને એટલે મસ્તીમાં આખું ઘોરવું તૈયાર થઈ જશે. અમારે તો ઘોરવું મળે, આપણે બહાર ના મળતું હોય ને ગ્રાઇન્ડર મારી દેવાનું. ગ્રાઇન્ડર મારી દેવાનું, જે કહેતા હોય તો આપણે એવું ફાવે. એવું છે, ગાંઠિયાનો ભૂકો હવે આની અંદર નાખવાનો. હા, સિંગદાણા ને ગાંઠિયા. લસણ ખાલી વઘારવા પૂરતું છે અને આ કોથમીર. હા હા, તમારી વાલી વાલી કોથમીર તૈયાર થઈ ગયું છે ને? ના ના, હજી તો મીઠું બાકી છે. મીઠું બાકી, લાસ્ટ માં છેલ્લા નાખવાનું એમ ને? સ્વાદ અનુસાર મીઠું. આને વઘારેલું દહીં કહેશો કે તમે? દહીં ની ચટણી. દહીં ની ચટણી જે તમે અમુક અમુક કાંઈ ઘરમાં ન હોય ને, ખરેખર કાં તો વઘાર કરો જ ભલે, નકર કાચું મરચું દહીં, કાચું મરચું દહીં અને મીઠું મરચું નાખી ચટણી કરી નાખવાની, મજા જ આવે. ચાલો, એટલે આ ભજીયા સાથે ખાવાની? આ ભજીયા સાથે તમે ખાવ ઘરે, કોઈ પણ ચીલા રોટલી જોડે ખાવ. વાહ સંજયભાઈ, ચટણી ના રેસીપી જોવાની બધાને મોજ આવી ગયો. સંજયભાઈ, ગુજરાતના ભજીયા, ગુજરાતના સૌથી પ્રિય હોય તો ભજીયા અને સાથે ચટણી પણ બહુ મહત્વની, કારણ કે ભજીયા હારા ન હોય ને તો ચટણી એને જરૂરિયાત પૂરી પાડે. 100%. મને ઘણા લોકો કહે છે, સંજયભાઈ તમે મોરબીમાં ભજીયાનો સ્ટોલ કરો, ગાંઠિયા છે તો સાંજે ભજીયા કરો, ભજીયા કરો. અને સિંતેલમાં ભજીયા ખાવાની જે મજા છે ને એમાં, તમે આ બનાવો ને સંજયભાઈ તો ખરેખર લાઈન લાગે. આજે આ ખજૂરામલીની ચટણી છે, બહુ જોરદાર બની છે. તમે આજે છોકરી બનાવી નાખજો ચટણી. છોકરા, આમાં ખાટી મીઠી ચટણી છે, ખજૂર અને આમલી, ના છે લીલી ચટણી રાજકોટ સાઈડ. હજી એક જણા જોશે પાડવામાં બોલાવી લ્યો ને. આ પાલક અને કોથમીર મને સંજય બે. આ લસણ વાળી ચટણી રાજભાઈ મોજ આવી ગઈ. આ ચટણી ની રેસીપી જરૂરથી બનાવજો. હા, રેડી. દોસ્ત સંજયભાઈ નું એમનું કામ કરવા દઈશું, કારણ કે સ્ટાફ ચાલુ થઈ ગયું બધું. તો હવે નવા વિડીયો સાથે મળી રહ્યા છે, તો થેન્ક યુ સંજયભાઈ. રેડી રેડી, તો મળશું મેડે કેડે, મળશું ગામ ગીએ, નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી તકતી હરિમ થશે જેમાં તે જરૂરી છે. મુકરણ છે બનાવી નાખજો ભજીયાની ચટણી યાર, મોજ આવશે.